માનીની સજા વિશે સાંભળ્યું હશે, પરંતુ અમે આજે એવી સજાની વાત કરવા જઈ રહ્યા છીએ જેના વિશે તમે સાંભળ્યું જ નહીં હોય. વાત કરવાની છે આ વખતે લાલ પાણીની સજા વિશે. જી હા, લાલ પાણીની સજા અને ફીણના પહાડની. સૌ પ્રથમ આ દ્રશ્યો જુઓ, અમદાવાદ જિલ્લાના ખારી નદી અને કેનાલના દ્રશ્યો. સ્થાનિકો અને ખેડૂતો આ પાણીથી છે પરેશાન. છેલ્લા ઘણા વર્ષોથી સતત દૂષિત પાણી અને આ કેમિકલ ફીણના પહાડથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકો અનુભવી રહ્યા છે કે અમદાવાદ કોર્પોરેશને તેમને આ સજા આપી છે. આક્ષેપ છે કે ગંદા પાણીને લીધે લોકો બીમાર પણ પડી ગયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે ગંદુ પાણી અનેક પ્રકારના રોગોને આમંત્રણ આપી રહ્યું છે. ચામડી સહિત કેન્સરના રોગ ફાટી નીકળ્યા છે. આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવ્યો હોવાનો આક્ષેપ પણ લોકો કરી રહ્યા છે. કેમિકલ માફિયાઓ બેરોકટોકપણે પોતાનું કેમિકલ વાળું પાણી કોઈ પણ પ્રકારે ટ્રીટ કર્યા વિના જ ખુલ્લામાં છોડવા માટે ટેવાયેલા છે, જેમાં અધિકારીઓની મિલીભગતનો આક્ષેપ દર વખતે થતો આવ્યો છે. ખારી નદીના આ દ્રશ્યો છે કે જ્યાં લાલ રંગનું પાણી સ્પષ્ટપણે દેખાય છે કે જે પાણી છે તેની કિનારી પર લાલ રંગ જામી ગયો છે. એટલું જ નહીં, પરંતુ જે ફીણ છે તે ફીણના ગોટે ગોટા વર્ષોથી અહીં જોવા મળતા હોય છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ કે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારના પગલાં આ બાબતે લેવામાં આવતા નથી. બીજી તરફના દ્રશ્યો બતાવીશું કે જે ચોંકાવનારા દ્રશ્યો છે, કારણ કે જે કેમિકલના પાણી છે તેના કારણે જે ફીણ થઈ રહ્યું છે તે ફીણ બે રોકટોકપણે એક પહાડની સ્વરૂપ ધારણ કરતું હોય તે પ્રકારનું જોવા મળતું હોય છે. કેટલાક સ્થાનિકો છે તેમની સાથે વાત કરીશું. કેટલા વર્ષથી આ સમસ્યા છે, કયા પ્રકારની સમસ્યા? 82 અમે લોકો અહીં છીએ અને ત્યારથી આ નદીનો આ ત્રાસ છે. કેમિકલ માફિયાઓ જેટલા છે એ લોકો આના ઉપર ધ્યાન નથી આપતા, જીપીસીબી ધ્યાન નથી આપતી, કોર્પોરેશનના તો ઠેકાણા જ નથી. અને ઘણી વખત લખ્યું છે પણ કોઈ ધ્યાન આપતું નથી. અને આ પુલની તો સેન્કશન પણ થઈ ગયું હતું પણ હજી સુધી પુલનાય ઠેકાણા નથી. મચ્છરા, ગંદી વાસ, બધું ત્રાસ અમે લોકો 82 સાલથી વેઠવી રહ્યા છીએ. સિન્સ 82 વી આર ફેસિંગ. તમે શું કહો છો જે પ્રકારની પરિસ્થિતિ છે તેને લઈને? આમાં એવું છે કે કોર્પોરેશન તંત્ર ધ્યાન આપે તો કોઈને જોવાની જરૂર નથી ને. આ બધું મિલીભગતના હિસાબે ચાલે છે. મિલીભગત ના હોય તો કશું નથી થવાનું. અધિકારીઓની મિલીભગત છે. ક્યારેય કોર્પોરેશનમાંથી કોઈ અધિકારી આવ્યા હોય અથવા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાંથી કોઈ અધિકારી આવીને આનું સોલ્યુશન લાવ્યું છે? કોઈ આવતું જ નથી જોવા માટે. જેમને એમને ચાલ્યા કરે છે, જે આવ્યું કે કર્યા રાખવાનું, કોઈ જોવા નથી આવતું. બીમાર પડી જાય પણ કોઈ જાતનું કોઈ નહીં, કોઈ જાતનું કોઈ અધિકાર ફોન કરે તો કોઈ જવાબ નથી આપતા. અગાઉ પણ TV9 દ્વારા 5 થી 5 વર્ષ પહેલાં આની રજૂઆત બી થઈ હતી પણ હજી સુધી આનો કોઈ ઉકેલ આવતો નથી. સ્થાનિક લોકોએ તંત્રને જાણ પણ કરી છે અને આનો કોઈ નિરાકરણ આવતું નથી. અગાઉ પણ આ જ પ્રકારની સમસ્યા હતી. TV9 આ મોહિમ ચલાવી હતી અને કેટલેક અંશે પ્રોબ્લેમ સોલ્વ થયો હતો, પરંતુ હાલમાં પરિસ્થિતિ જેમની તેમ જોવા મળી રહી છે. કેમેરામેન નટવર પરમાર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. આપને કહી દઈએ કે આ પહેલા પણ ચોસર, રોપડા, લાલી, ચોહર, બારેજડી, માર્ગિયા, વાસણા, ઉમિયાપુરા, નાની દેવડી સહિત 15-20 ગામના લોકો પણ પરેશાન હતા. રોપડા ગામે GIDC માંથી નીકળતા કાળા ગંદા પાણી ખારી નદીમાં ભળી રહ્યા હતા. લોકોએ GPCB, વટવા GIDC એસોસિએશન અને AMC ના માં અનેક ફરિયાદ કરી, પરંતુ કોઈ જ ઉકેલ નથી આવ્યો.